નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠાથી અમારા સંવાદદાતા કુંજન દીક્ષિત સાથે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલ મોરજર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભક્તોનું ખોડાપુર ઉમટ્યું. સાબરકાંઠા જિલ્લામાં પર્યટકો માટે વધુ એક સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીથી 10 કિલોમીટરના અંતરે આવેલ નાદરીના સીમાડે મોરજર ડુંગરો આવેલો છે. આ ડુંગર ઉપર 13.5 ફૂટ ઊંચી નાગદેવતા સાથે 8 ફૂટ ઊંચાઈ ધરાવતું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જ્યારે આ ડુંગર ચોમાસાની ઋતુમાં તો 16 કિલાએ ખીલી ઉઠે છે. ડુંગરા પર લીલીછમ ચાદર પથરાઈ જાય છે, જ્યારે આ શિવલિંગના દર્શનાર્થે લોકો દૂર દૂરથી આવે છે. જ્યારે શિવભક્તો દ્વારા આ મોરજર મહાદેવ મંદિરની સરકારશ્રી દ્વારા મંજૂરી આપી વધુ વિકસાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. આ મીડિયા મારફતે તમને સરકારમાં વિનંતી કરવા માંગુ છું, પણ જો સરકાર અમારી જ સરકારના અમે ભાગીદાર છીએ, છતાં પણ સરકાર અમને મંજૂરી આપતી નથી. જો આ તમારા માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી જો સરકાર મંજૂરી આપો 2.5 એકર જમીનની, તો મિની વિનેશ્વર કરવાની અમારા સૌની અપેક્ષા છે. વડાલી તાલુકાની આજુબાજુ આ કોમની તેમજ આ ડુંગરની નીચેના ભાગમાં મોરજરે મહાદેવનું સુંદર મંદિર પણ આવેલું છે, જ્યાં ગૌગંગા કોઈ પણ ઋતુ હોય સતત વહેતી રહે છે. અને તેમજ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો, જેમાં દૂર દૂર આવતા ભક્તો આ ભજન સત્સંગમાં જોડાયા હતા અને છેલ્લે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યારે આ સ્થળ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા કુંજન દીક્ષિત સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે. વડાલી તાલુકામાં મોરડ અને નાદરીની સીમમાં આવેલ મોરજેર મહાદેવનું મંદિર શ્રાવણ માસ નિમિત્તે આ મોરજેર મહાદેવમાં ગૌમુખમાંથી ગુપ્ત ગંગાનું પાણી સતત શિવલિંગ ઉપર પ્રવાહિત રહેતું હોય છે. ઉપરાંત દર સોમવારે સંતગણો, ભજન મંડળો અહીં શ્રાવણ માસના સોમવારે મહાપ્રસાદ નું આયોજન કરેલ હોય છે, જેનો બધા સર્વે લાભ લે છે.